સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 70 એકર જમીનમાં ઉભું કરવામાં આવેલ આરોગ્ય વનમાં 300 થી વધુ વનસ્પતિ તેમજ ઔષધિનું મહત્વ ધરાવતા વિવિધ વૃક્ષોના 6 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોનું સૌંદર્ય વધારવા અને તેવી જ જૈવિક વિવિધતાને જાળવી રાખવા સાથે આ વિસ્તારની સુવિધા વધારવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા 70 એકરની વિશાળ જગ્યામાં આરોગ્ય વન વિકસાવવામાં આવ્યું છે અને 300 થી વધુ વનસ્પતિ પ્રજાતિ જેમાં વેલા છોડ તેમજ ઔષધીય મહત્વ ધરાવતા વિવિધ વૃક્ષોનું જાતોના 6 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરાયું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મુલાકાતીઓ પ્રવાસીઓને મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓના પ્રભાવ વિશે જાણકારીથી અત્યંત પ્રભાવિત કરી રહ્યું છે. આરોગ્યની કેવડિયા એ ખરેખર તો પ્રધાનમંત્રી સાહેબની ડિસેમ્બર 2018માં જ્યારે ભારતની ડીજી કોન્ફરન્સ વખતની જ્યારે મિટિંગમાં આવ્યા ત્યારનું સૂચન હતું કે આ કેવડિયા ખાતે ઔષધ માનવ સાથેના આરોગ્ય વન અને ઔષધિ અને સ્વાસ્થ્યને પૂરેપૂરી જાણકારી પ્રવાસીઓને મળે, એ પ્રવાસનો એક સારું એકમ ઊભું થાય અને સત્વરે ઊભું થાય. મેં 2019માં શરૂ કરી સમયસર ઓક્ટોબર 31મી એને પૂર્ણ કરી દેવામાં આવેલું અને એમની પાછળ રાત દિવસ અથાગ મહેનત અને ખૂબ જ જુદા જુદા સબ્જેક્ટના તજજ્ઞો દ્વારા એને 70 એકર જેવા વિસ્તારની અંદર તમામ ચીજોને આવરીને એક સારું સ્થળ અત્યારે કાર્યરત થઈ ગયું છે, જેની અંદરની જે તમામ ડિઝાઇનો જે છે એ મનુષ્યના શરીરને સાંકળીને એને લગતું જેવી રીતે એનો પ્રવેશદ્વાર, એમની 2 આંખ, કપાળ, એના ચહેરાના અનુરૂપ એમનો આકાર આપવામાં આવ્યો છે. જ્યાં સૂર્ય નમસ્કારની 12 મુદ્રાઓ મૂકવામાં આવી છે ત્યાંથી અંદર જતાં 2 આંખોથી દ્રષ્ટિ અને માનસિક રીતે આંખો પોતાની દ્રષ્ટિથી મગજના જે વિચારોને જે રીતે ફેલાવે છે એના સ્થાપત્ય ત્યાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને શરૂઆતના ભાગમાં જ જે ડિજિટલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે કે તેમાં કોઈ આખું ન ફરી શકે તો પણ પૂરેપૂરું વિઝ્યુઅલી 3Dની અંદર આરોગ્ય વનને માણી શકે. 80x40 મીટરના વિશાળ આકારમાં 3Dમાં એને કંડારવામાં આવેલો છે અને એની અંદર 60થી વધારે ઔષધિઓ જે જે શરીરના ભાગને જે અંગોને જે ઉપયોગી છે તે અમને મૂકીને એમની ઇન્ફોર્મેશન પણ આપવામાં આવી છે. એ સાથે આ આરોગ્યની અંદર 300થી વધારે જે પ્રજાતિ છે જેના નાના મોટા વેલા ક્ષુપ રોપા છોડ અને વનસ્પતિની જાતો જેમાં ફળાવ ઝાડથી માંડીને મોટા ઝાડો જે સમાયેલા છે એને 6 લાખથી વધારે સંખ્યામાં એમનો વાવેતર કરવામાં આવ્યો છે. 5ય ઇન્દ્રિયો જે શરીરના મનુષ્યના શરીરની સ્પષ્ટિ એ 5ય ઇન્દ્રિયોને લગતા એમના દ્રષ્ટિ માટે કલરફૂલ ગાર્ડન, સુગંધ માટે અરોમા ગાર્ડન, મનની શાંતિ માટે યોગા ગાર્ડન અને સંગીત માટે જળનો જે પ્રવાહ તેમજ વિન ચાઇમ ત્યાં મૂકવામાં આવી છે. સફેદ ફૂલોના ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને ઉત્સાહવર્ધક લુટિયા ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં સ્થાનિક લોકોને સાંકળીને 30થી વધારે બહેનો ખાસ કરીને ભાઈઓ ગાર્ડનિંગના કામમાં છે પણ જેટલા વેચાણના કેન્દ્રો છે, ઓર્ગેનિક પોર્ટ છે, ઔષધિઓ છે અને ત્યાં એક કાફેટેરિયા પણ બનાવવામાં આવ્યું છે જેની અંદર ભીંડી શરબતથી માંડીને ઔષધિ તત્વોને ધ્યાનમાં રાખીને આરોગ્યપ્રદ આહાર મળી રહે એટલા માટે જે વર્ક કરે છે પણ એ તમામ એમને કોઈ નોકરી આપવા કરતાં પણ વ્યવસાય સીધો આપવામાં આવ્યો છે, જે જાતે ખૂબ જ આનંદથી મહેનત કરીને સ્થાનિક બહેનો SHG ગ્રુપના સભ્યો આ સંભાળી રહ્યા છે. આ સાથે વેલનેસ સેન્ટર જે કેરાલાની બહુ જાણીતી સંસ્થા છે જેના 60થી વધારે સ્થળો ઉપર એમના હોસ્પિટલ થેરાપી આવા જે કામગીરી ચાલે છે એની સાથે MOU કરીને ત્યાંના જ જે છે લેડીઝ થેરાપિસ્ટ, જેન્ટ્સ થેરાપિસ્ટ ત્યાંના ડૉક્ટરો એમને અહીંયા સમાવેશ કરી અને સારી રીતે વેલનેસ સેન્ટરનો લાભ અહીંયા ગુજરાતમાં બેઠા કેરળ સુધી દૂર ન જવું પડે એ સુવિધા અને એ પણ સમાંતર ગણીએ આપણે સમાંતર રીતે તો પણ યોગ્ય ભાવે અહીંયા મળતી થઈ છે જેનો ખૂબ લાભ લેવામાં આવે છે.
અને આરોગ્યવન જે સ્વપ્નનું ડ્રીમ પ્રોજેક્ટ હતો તેને સારી રીતે પૂર્ણ કરવામાં ગુજરાત સરકાર તમામ વિભાગો અને તમામ ઉચ્ચ અધિકારીઓની મદદથી અમે સારી રીતે પૂરું કરી શક્યા છીએ.